થવાની છે, એ થવાની છે. માટે સંપતથી મત રચી અને વિપત પડે મત રોય. આવે ને તો બહુ છકી ન જવું. હા, આ તો છે ને આવવાવાળી જવાવાળી વસ્તુ છે. આ તો આનું નામ દોલત છે, એક નામ દોલત છે. આવતા લત મારે, જાતા લત મારે, આવેલો આહમ પાટું મારે, માણસ છાતી કાઢીને હાલતો જાય એટલે પેટમાં પાટું મારે બેવડો વળી ગયો. બે વખત લત મારે દોલત કહેવાય. મેં વાંચ્યું છે ત્યાં સુધી કહું, લક્ષ્મીના ઘણા નામ છે પણ ચાર નામ મને બહુ ગમ્યા. એ હું તમને કહું. એક મીંદડીમાંથી બેઠી એને ચપડા કીએ, એક ઘોડમાંથી બેઠી એને ચંતડા કીએ. હા, બધા એના વાહન પ્રમાણે નામ છે. એકમનો માથે બેઠી, અઢારે હાથીમાં કે હથિયાર ધારણ કર્યા, કૃતિકા નક્ષત્રની બીજ ધારણ કરી છે, અઢારે હાથીમાં કે હથિયાર ધારણ કર્યા છે, એને આદિ નારાયણી કહેવામાં આવે છે. નથી આવતી નથી જાતી. એક વખત મહિષાસુરને મારવા માટે થઈને આવી હતી, પછી નથી કોઈ દી આવતી નથી કોઈ દી જાતી. એ આદિ નારાયણી બીજી મીંદડી માથે બેઠી એને ચપડા કીએ, માફ ચંચડા કીએ. એ બિલી પગે આવે ને બિલી પગે વહી જાય. સાની મુનિ આવે ને સાની મુનિ વહી જાય. ઘણી વખત કે વઢવાણ ગયો તો 5-3 રૂપિયા પડે, ક્યાં ખબર નહીં 5-3 રૂપિયા તો કેમ એ ગયા. હા, એ સાની મુનિ આવે ને સાની મુનિ વહી જાય, ખબર જ ન પડે કેમ આવી કેમ ગઈ. ત્રીજી છે એને ઘોડીની અસવારી છે. ઘોડ એવું પંખી છે કે દીનું હુજે નહીં એટલે રાતે જ આવે ને રાતે જ જાય. પછી ઓટલું જાય કલબું જાય, જ્યાંની જ્યાં જાતી હોય ત્યાં જાય, પણ રાતે આવે. ચોથી છે એને હાથીની અસવારી છે, એને શુભલક્ષ્મી કહેવામાં આવી. પણ આજ તમારી પાસે કાયલ નથી અને કાયલ કરોડોપતિ બની જાવ એવું ન બને, કારણ કે હાથી ધીમું હાલે, ધર્મ બીજ ધીરે વધે, વડ પીપળ વિસ્તાર, પણ એરડ કરણ ને આંકડા એને વધતા ન લાગે વાર. ધર્મ બીજ ધીરે વધે, જે વડલાના પીપળાને ઝાડવાને મોટા થતા વાર લાગે ને એમ ધર્મને માર્ગે લક્ષ્મીને કમાતા વાર લાગે. બાકી એડા ને કેળા ને આંકડા ને એને વધતા ન લાગે વાર, એને પડતા ન લાગે. વાવાઝોડા ઝપટું પછી ઓલા ખમે મુરિયા પાણી સુધી ગયા હોય, પણ હાથી ઉપર બેઠી રહે ધીમી આવે. પણ જગત જોવે એમ આવે, ટકોરા વગાડતી આવે, દુનિયા દેખે એમ આવે, અને જ્યાં જાય ને ત્યાં એમ દાનમાં જાય, પુન્યમાં જાય, જગત જોવે એમ જાય, ટકોરા વગાડતી જાય, સારા કામમાં જાય. હા, એટલે આના બહુ અભિમાન ન કરવા. હા, અમારી કાઠિયાવાડમાં કહેવત છે, ભેંસ દીર્વે કપાય છે અને વાણીઓ દીર્વે પૈસા. ભેંસીને જેટલા કપાય છે આ દિવાલ, બળદને દો ધણીને માર નાખે, ડો બું જીરવે તગારા ને તગારા. એમ પૈસો છે ને વાણીઓ જીરવે, એની પાસે જેમ પૈસા આવે એમ એ ગરીબ થતો જાય. પાઘડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય, ધોતી એમ ગાંઠિયો આવતી જાય. વાણી આપણે જેમ પૈસા આવે ને એમ ગરીબ થતો જાય. અને આપણી પાસે બે કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ, અને ઓલા પેઢી દર પેઢીથી કરોડો પતિ છતાં કોઈ રિવોલ્વરની અરજી કરી નહીં, કોઈ દીકરી મારી નાખાય નહીં. બહુ કઠણ છે આને ધીરવવી. હા, એક જણા પાસે કરોડો રૂપિયા થઈ ગયા ત્યાં, ભાઈબંધને કીધું તું, ભાઈબંધ કરોડો રૂપિયા થઈ ગયા શું કરું, સોનું બનાવી લે કાયમ ભાવ વધે. એ તમામ પૈસાને હોનાને લગડી કરી જમીનમાં દાટી માથે છીપર ઢારી ગામ હુઈ જાય, પોતે ઉઠે છીપર ઉચકાવે લગડી ગણે ઢાંકીને હુઈ જાય, છીપર ઉચકાવે લગડી ગણે ઢાંકીને હુઈ જાય. એમાં એક દે લગડી ગણું હાથ નાખ્યો નદીનો કાંકરો હાથમાં આવ્યો, પાછો હાથ નાખ્યો નદીનો કાંકરો, રાડ ફાટી ગઈ, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો. નોકર ધોળીને એવો, શેઠ શું બન્યું કે આમાંથી લગડી કોક લઈ ગયું અને નકેરા નદીના કાંકરા ભરી દીધા. નોકર કીએ, ત્યારે તો ગણવાથી જ કામ હતું ને. તારે ગણીને હું હતું ને, જેને વાપરવો એને ફેર પડે, તને શું ફેર પડે, તું કાંકરા ગણ કે લગડી ગણ, તારે ગણીને હું ને આ ગણ કે આ ગણ. જેને દેવું છે, અને એ યાદ રાખજો, જેના માવતરને દેતા ભેરા હોય ને એના ઝીણા દઈ હગે. બાકી અમે અહીંથી વાતો કરીને દાતા રહેવી, વાતમાં માલ નથી હું આવે, નો હોય ક્યાંથી આવે. હકાભાઈ મને 500 રૂપિયા દઈને એમ કહ્યું, લાખણથી ગઢવી હાલે 10 મિનિટ છે ને, તું 200 ઉગા, 10-15 મિનિટ 200 ઉગાવ, કોઈ 5000 રૂપિયા દઈને કે વિધિ હાલે તો વિધિ, ત્યારે 10-15 મિનિટ 200 ઉગાવાનું છે, દાયરો બગાડી નાખવો, 10-15 મિનિટ 200 ઉગાવાનું છે. એટલે વિજય 15ને બદલે 20 મિનિટ 200 ગાઈ દે. લતા દીદીને 1 કરોડ દો ને તો 200 નો ગાઈ હગે. આપણે પ્રણામ કરીએ, આત્મા વિયોગ્ય હોય ભારતને એવો મળે કે ન મળે.
એક કરોડ જીવો ને દીદીને એમ કહ્યું કે તમે 200 રૂપિયા નો ગાઈ શકે, કારણ માલિકોર 200 શેદની બાયણી આવે ક્યાંથી? અંદર હોય તો જ આવે, નકર આવે ક્યાંથી? જે માલિકોર પીડ્યું એ જ બાયણી આવે. આપણે નો કઈ ફલાણો ભાઈ નીચ નીકળ્યો, નીકળ્યો નહીં, હતો જ, આપણને ખબર મળી, પણ એમાં એ શું કરે? તમારો ભાઈબંધ દગાખોર નીકળે, તમને કુટુંબના 10 જણા ઠપકો દે, મૂર્ખા સમજીને ભાઈબંધ કરાય ને. ભાઈબંધ દગાખોર નીકળે, સંબંધી દગાખોર નીકળે તો 10 જણા ઠપકો દે, મૂર્ખ. ભાઈબંધ કરતા પહેલા આને આખું ગામ જાણતું હતું, તું હું અદૈણો હતો? સમજીને ભાઈબંધ કરાય ને. ભાઈબંધ દગાખોર નીકળે, તમને 10 જણા કુટુંબના તમને ઠપકો દે, પણ કાકો દગાખોર નીકળે તો કોણ કે સમજીને કાકો કરાય? એ તો આપણી મોર મીર્યો ભાઈ લેખ માટે પાંચ દો ઉપર ચઢો. યાદ એ લેખ છે, સંપત થી મત રતીએ, એને વિપત પડે મત રોય, અહીં હોણી અણહોણી નહીં, અને હોણી હોઈશો હોય વાત વછૂટી જર પડી એને કાઢી ન શકે કોઈ, અહીં તો હોણી અણહોણી નહીં અને હોણી હોઈશો હોય, જે નથી થવાની નથી થવાની, અને થવાની છે એ થવાની છે. મહામુનિ વાલ્મીકિ એક જગ્યાએ લખે છે કે મહારાણી કૈકેયીની દાસી મંત્રા અકારણ અગાસી ઉપર ચડી, યદ્રથયા પ્રાસાદે આરું રહો, આમ લખ્યું. ખાલી ખાલી અગાસી ઉપર ચડી એમ લખ્યું હતું? વાલ્મીકિ જેવો મુનિ એમ લખી નાખે કે મંત્રા અગાસી ઉપર ચડી, અહીં સ્પેશિયલ શબ્દ લખ્યો યદ્રથયા પ્રાસાદે, કારણ વિનાની અગાસી ઉપર ગઈ. મંત્રાને ખબર નથી હું કરો અગાસી ઉપર જાઉં, ગઈ હામી કૌશલ્યાની દાસી ઉપર. બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી? વાલ્મીકિ લખ્યું પીળા વસ્ત્ર પહેરીને ઊભી હતી. બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી? કે તને ખબર નથી અમારો રામ રાજા થાય, રામ રાજા થાય. એ કે હે હે કે નેઠી ઉતરી, પછી જે બન્યું તમારી મારી સામે છે, તમારી મારી સામે છે. વાલ્મીકિ હું એટલું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ, મંત્રાને ખબર નથી હું કરો અગાસીમાંથી. કોક નિયતિ ખેતી ગઈ, કોક બળ ખેતી ગયું, કોક તાકાત ખેતી ગઈ. કોણ લઈ ગયું? દશરથનું મોટ લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, કટકાઈ કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, કેવટનું નાવ લઈ ગયું, સીતાનું વરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, રાવણનું મૃત્યુ લઈ ગયું, વાલીનું મોટ લઈ ગયું, સુગ્રીની મિત્રતા લઈ ગઈ, સબરીનું તપ લઈ ગયું, ઋષિઓનું તપ લઈ ગયું, સબરીના બોર લઈ ગયા, હનુમાનની ભક્તિ લઈ ગઈ. વાલ્મીકિ તમારે એટલું ઉમેરવું એટલું ઉમેરો, હું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. આ નિયતિનો ખેલ છે, આ નિયતિનો ખેલ છે, અને આ ખેલને જે સમજી જાય એને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી છે. એટલે હું જાહેરમાં ઘણી વખત કહું, પ્રાર્થના કરવી બહુ હેલી છે, પ્રાર્થના પૂર્ણ થવું બહુ કઠિન છે. પ્રાર્થના કરવી બહુ હેલી, તું દયાળુ છું, તું માયાળુ છું, તું કૃપાળુ છું, ઘણી બધી હેલી છે, પણ પ્રાર્થના પૂર્ણ થઈ જાય હું કોઈ પણ પ્રકારની પ્રાર્થના નહીં, તારા તરફ જે મળે એ મને સ્વીકારી હશે, મારો કોઈ વિરોધ નથી, ન અભિનંદતે ન દ્વેષ, સુખ દુઃખ લાભ હાની જે કંઈ મળે એ મને સ્વીકારી હશે. તને એક વખત ગમ્યું, મને 20 વખત ગમ્યું. જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન બિયોગા, કાલ કર્મ બસ હોહી ગોસાઈ, એ બર બસ રાત દિવસ થી રાત અને દિની જેમ આવવા વાળા દેવા વાળા છે. કાળીની જે ગતિ છે, આ તો ભદ્રાનંદી પાલુ ભાઈ બેઠા ને, હવે એની માટે હું તમને એક એક કડી ખાલી કહું અને પછી એક પ્રશ્ન મૂકું છું. મારે એક પ્રસંગ કેવો છે પણ એ પ્રમાણે યાદ આવ્યું, રાત ને દિની જેમ એટલે નહીં. એક કડી કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમાર, અંધો ને અંધી એની નજીરે તરે છે, દૌરક ધાલું જદી દૌરક ધાલું જદી રાજા દશરથ ને
પુત્ર ના વિયોગે એની દેયું તો પડે છે. કરેલા કરમ ના બદલા ભોગવા પડે છે. દેવારે પડે રે અંતે આવીને નડે છે રે. કરેલા કરમ ના બદલા ભોગવા પડે છે. કરેલા કરમ ના હવને ચૂકવા પડે. નદી હવે તો બીજી કડી બીજા બધા ની કડી કે દશરથ ચોકી તળાવની સરવાણ પાણી લા ભરે રે તાકીન માયરાણ એ તીર આંધળા રુદન કરે સાધુ ભાઈ રે લખિયા નહીં તો મટે તલ નહીં તો ઘટે સાધુ ભાઈ રે લખિયા નહીં તો મટે. સુરેન્દ્ર ની ધરતી માથે હું એકાદ કે બે વખત આવ્યો છું. એક હર્ષથી રાણા એમના દીકરાના લગ્ન હતા ત્યારે હું કાર્યક્રમ આવ્યો હતો. એક વખતે હનુમાન જયંતિ ઉપર આવ્યો હતો મને યાદ છે, બહુ યાદ નથી. અહીં દાદી બધી હનુમાન જયંતિ ઉજવાય, અહીંના દેવી હનુમાન જયંતિ નહીં, અહીંના જેટલા હનુમાન નહીં. એવું યાદ છે, પણ બહુ માનો મારા જીવનની સફર દરમિયાન હું બે વખત કદાચને આવ્યો હું, અને ફરી વાર આવવાનું થાય તો આનો જવાબ આપણે આગળ ઉપર જવાબ મેળવશું. પણ તમારા માટે પ્રશ્ન છોડતો જાઉં છું કે દશરથે લખાતા એટલે કર્યાતા, કર્યાતા એટલે ભોગવા. એમ કે લેખા નહીં તો મટે, આ એમ કે તું કરેલા કર્મ ના બદલા ભોગવવા પડે તો લેખાતા એટલે કર્યા કે કર્યા એટલે ભોગવા. કોક દી ભેરા થા હું જવાબ લે. દેવાઈટ પંડિતે 400 વર્ષ પહેલા કીધું, વણજો તરિયા ગાડાલ છે, દાણો સીણો ગીણો વેસાય, પરીએ વેસાય, પાણી ના બધું આગેમ માણી ભાખી આગેમ ભાખ્યું ને બધું, વણજો તરિયા ગાડાલ છે, નદી નીર નહીં રીએ આ બધું ખુલશે. દાડા તમારા કચ્છમાં થઈ ગયા મામીઓ આતંક, નવઘરના મિત્ર હતા 1000 વર્ષ પહેલાં. એ 1000 વર્ષ પહેલાં આગમ ભાઈ કહું કરડે દીવા ધીંધા મોંઘાન ધીંધા મેં દાડે ત્યાં દાડા ખોદશી હેળા હચે ગા ડે કુંવર વિણીંધા કડગઠિયા બાફુકંદી વાહ. 1000 વર્ષ પહેલાં તો હું આપને પૂછું કે એને કીધું એટલે થયું કે થવાનું હતું એ કીધું? તો તમે ચોખ્ખો જવાબ દો, થવાનું હતું એ કીધું? થવાનું હતું એ કીધું, અટાણે થાય છે આપણે નજરે સામે છે, એને કીધું એ અટાણે થાય છે. એનો અર્થ એ છે કે અહીં બધી મેચ છે ને આખી બધી ફિક્સ છે, આપણે ખાલે જોઈએ જવાનું છે. આ કાળની જે રમત છે એ રમત એની રીતે રમાતી જાય છે, આપણે ખાલી જોઈએ જવાનું છે. એનું 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 તમને લોજિક કહું. આકાશની માલિકો નજર નાખો એટલે તમે સૂર્યનારાયણ દેખાય. સૂર્યનારાયણ છે ને બરોબર મારા ઘરની ઉપર આવ્યા કે અથવા તો ઝાડવા ઉપર સૂર્યનારાયણ આવ્યા,
નજર નાખો લે ત્યાં સૂર્ય દેખાય, પણ સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે સૂરજના પ્રકાશને ધરતીમાંથી પહોંચતા પહોંચતા 8 મિનિટનો સમય લાગે. તો સૂર્ય તમે જોવો છો ને તે ન્યા નથી, 8 મિનિટ પહેલાની હતો, 8 મિનિટ પહેલાની હતો. 8 મિનિટમાં એને તો પલો ઘણો કાપી લીધો, પણ આપણને ન્યા દેખાય છે કારણ કે 8 મિનિટ પહેલાની હતો. હવે આ વાતને સહજ રીતે કહું, તારક મહેરાતના તારક મહેતાના ઉલટા ચશ્મા તમે જોતો હોય, જેઠોલાલ છે એ ગડા ઇલેક્ટ્રોનિક્સને પગે લાગીને માલિકો દાખલ થાય એટલે આપણે એમ કે જેઠોલાલ ગડા ઇલેક્ટ્રોનિક્સમાં ગયો, પણ ગયો તો 3 મહિના પહેલાં, શૂટિંગ તો પહેલાં થઈ ગયું હતું, એ તો આપણા સામું આવ્યું એટલે આપણે થાય ગયો. શૂટિંગ તો 4 મહિના પહેલાં થયું હતું, એમ સૂર્ય 8 મિનિટ પહેલાં ન્યા હતો. એમ દરેક ઘટના છે તમારી મારી સામે આવે તેમ થાય કે આ ઘટી, બાકી અસ્તિત્વના ખેલમાં તો વર્ષો પહેલાં ઘટી ગઈ હોય.